જામનગરમાં નાઘડી પાસે ઝૂંપડામાં રહેતા એક 36 વર્ષીય યુવાનની હત્યા કરી સળગાવી નાખવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામમાં આવેલ કબીર લહેર તળાવની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેતા ચારણ સમાજના એક 36 વર્ષના યુવાનનો આજરોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા હિસ્સામાં માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુરભાઈ નાઓએ પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના DYSPના સુપરવિઝનમાં LCB તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ 3-4 ટીમો બનાવી અને હાલ આ અનડિટેક મર્ડર બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે. તેમાં ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સીસને ભેગું કરી અને હાલ ગુનો ડિટેક્ટ કરવા અને કેવી રીતે મર્ડર થયું છે તે બાબતની તપાસ તજવીજ કરી રહેલ છીએ. જામનગરમાં એક ગ્રાહકે એક બેકરીમાંથી પફ મંગાવ્યા પછી પફમાંથી મરેલો વંદો નીકળ્યો હોવાનો આરોપ લગાવી ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જામનગરમાં આ પહેલાં પણ આઈસ્ક્રીમ સહિતની ખાદ્ય ચીજોમાં જીવાત નીકળી ચૂકી છે, ત્યારે ફરી એક વખત એવા બનાવથી બજારમાં મળતી ખાદ્ય ચીજોની ગુણવત્તા પર ફરી એક વખત સવાલ ઊભો થયો છે. મારું નામ રાઠોડ ભગીરથસિંહ છે. અત્યારે હું રાજલક્ષ્મી બેકરીમાંથી સાંજના સમયે પફ લઈ આવ્યો હતો, 4 પફ. એમાંથી 3 પફમાં કાંઈ વાંધો નહોતો, 4થા પફમાંથી કોકરોચ નીકળ્યો છે, એ પણ અડધો. મને કટ દેખાણો અવાજ આવ્યો એટલે હું તરત જ બહાર કાઢ્યું તો જોયું એમાં મોઢું હતું કોકરોચનું. શું અપેક્ષા? એ છે કે ખુદ શાખાવાળા ઇન્કવાયરી કરે અને બીજા કોઈ સાથે આવો બનાવ ના બને. જામનગરના કુખ્યાત રઝાક સોપારીની ગેંગ વિરુદ્ધ જામનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેંગના કથિત સભ્યો ટ્રક લોન ઉપર લઈ ટ્રાન્સપોર્ટમાં ટ્રકોનો ઉપયોગ કરતા અને લોનના હપ્તા ભરતા ન હતા. બેંકના કર્મચારીઓ હપ્તા માટે પ્રયાસ કરતા કે ફરિયાદની તજવીજ કરતા તો તેઓને પરિવાર સહિત પતાવી દેવાની ધમકીઓ આપી ડરાવવામાં આવતા હતા અને ગુનો દાખલ થવા દેવામાં આવતો ન હતો. ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી આરોપીઓએ 31 ટ્રકની લોન સહિત અન્ય સહિત કુલ 36 લોનની વ્યાજ સહિત ₹13 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આખરે ખાનગી ફાઇનાન્સ કંપનીના હોદ્દેદારની ફરિયાદને આધારે પોલીસે 5 આરોપીને ઝડપી લઈ 24 ટ્રક સહિત 10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. કોલકાતામાં ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોના ડોક્ટરો અનિશ્ચિતકાલીન હડતાળ પર ગયા છે, તો જામનગરમાં IMA દ્વારા આવતીકાલે એક દિવસ તમામ પ્રાઇવેટ કોર્પોરેટ તથા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો બંધ રાખવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર એસોસિએશન, ઇન્ટર્ન ડોક્ટર એસોસિએશન સહિતના સંગઠનો દ્વારા રેલી, આવેદન તથા પૂતળા દહન સહિતના વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કોલકાતામાં ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. જામનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, પૂર્વ મેયર અમીબેન પરીખ, મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગી, મહામંત્રી રેખાબેન વેગડ સહિતના નેત્રીઓ વિરોધમાં જોડાયા હતા. વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ બધા પાણીપુરીવાળા છે, જેની પાણીપુરીની રેકડી બંધ કરાયેલી છે, પણ એ જ અમુક મોટી મોટી હોટલોમાં પાણીપુરી દેવામાં આવે છે તો એ પાણીપુરી કેમ બંધ નથી કરાવી? પછી ઘણી બધી મોટી મોટી હોટલો
જે તે ટાઈમમાં સીલ્ડ કરવામાં આવી હતી, તો એ હોટલોને પાછી કેમ ચાલુ કરી? તો અત્યારે આ લોકોનું કહેવું એમ છે કે કોલેરાને કારણે જો લોકોને ને પબ્લિકને અમારાથી નુકસાન થતું હોય તો વાંધો નહીં, અમે રેકોર્ડિંગ બંધ રાખીએ, પણ અમારા એટલા પાણીપુરી ખાવાથી જ કોલેરા થાય છે. મોટી મોટી હોટલોમાં ખાવાથી કોલેરા નથી થતું. હમણાં થોડા ટાઈમ પહેલાં અમૂલ ડેરીના દૂધના પેકેટમાંથી ઈયળું નીકળી એવો એક વિડીયો વાયરલ થયો હતો. પ્લસમાં ઘણી બધી હોટલોમાં ચાઇનીઝ પીઝા બર્ગર એમાં જે શાકભાજીનો વપરાશ થાય છે તો એ સડેલા શાકભાજી હોય છે. તો ફૂડ શાખાના અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક વાલા દવલાનું રાખે છે કે ગરીબ માણસોને બંધ કરાવી અને છાપા ઉપર અને પેપર ઉપર દેખાડે છે કે અમે આટલું સીલ્ડ કરાવ્યું. પણ અમારું માંગ એવી છે કે જો સાતમ આઠમ તમારે સ્વસ્થ રીતે નિરોગી ઉજવ્યું હોય ને તો આખા જામનગરની તમામ હોટલો બંધ કરાવો, જે ખાવા પીવાની છે તમામ હોટલો બંધ કરાવો, તમામ પાણીપુરીવાળાઓને બંધ કરાવો છો તો તમામ હોટલો બંધ કરાવો, અને છાપામાં લોકોને અવેરનેસ કરો, પબ્લિકને અવેરનેસ કરો કે તમારા ઘરના દીકરા દીકરીઓ હસબન્ડ ભાઈ કોઈ પાણીપુરી ખાવા ન જાય. પબ્લિકમાં અવેરનેસ લઈ આવો, તમે ગરીબ માણસોની રોજી રોટી ઉપર લત નહીં મારો. જ્યારે પબ્લિક જ ખુદ એ લોકોની લારી ઉપર પાણીપુરી ખાવા જાય છે તો આ લોકો શું કરે? અને આ લોકોની બંધ કરાવી અને મોટી હોટલોને તમે ફાયદો કરાવો છો એટલે અમે ફૂડ શાખાના અધિકારીઓને અને કમિશનર સાહેબને વિડીયોના માધ્યમથી આ વિડીયો પ્રેસમાં પ્રેસ આઉટ કરવા વિનંતી કરીએ છીએ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.